નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ બે જે પોસ્ટ છે તેના માટેની જાહેરાત આવી ગઈ છે. તો આજના આ વિડીયોમાં આપણે મુખ્ય સેવિકાની ભરતી વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આ ભરતીની જાહેરાત આવેલી છે અને સંવર્ગ છે મુખ્ય સેવિકા વર્ગ 3 ભરતી 2022. તો આ મુખ્ય સેવિકાની ભરતી વિશે આપણે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને આ ભરતી અંગેની કેટલીક અગત્યની તારીખો વિશે માહિતી મેળવીશું. તો આમ જે મુખ્ય સેવિકાની ભરતી છે તે કાયમી સરકારી નોકરી છે. તો જાણી લો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને તમને મુખ્ય સેવિકા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ડિટેલમાં વિગત જોતા જઈએ. તો મિત્રો, GPSSB દ્વારા આ ભરતી આવેલી છે અને જગ્યાનું નામ છે મુખ્ય સેવિકા વર્ગ 3 અને ઓજસની વેબસાઇટ પર હાલમાં આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે. તો આપણે આગળ વિગત જોતા જઈએ. જગ્યાની વિગતમાં જાહેરાત ક્રમાંક છે 14/2021-22, જગ્યાનું નામ છે મુખ્ય સેવિકા વર્ગ 3 અને ભરવાપાત્ર કુલ જગ્યા છે 225. તો મિત્રો, આ જગ્યા પૈકી કેટેગરી વાઇઝ જગ્યાની વિગત આપણે જોઈ લઈએ તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 96 જગ્યા છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે 7 જગ્યા છે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC માટે 63 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જાતિ એટલે કે SC માટે 22 જગ્યાઓ છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરી માટે 37 જગ્યાઓ છે, જ્યારે માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન માટે 7 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, આપણે દિવ્યાંગ માટે જોઈએ તો જે કુલ જગ્યા છે તે કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે 49 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો, આપણે મહિલા ઉમેદવારો માટે જોઈ લઈએ તો આ જાહેરાત અન્વયે માત્ર ને માત્ર જે મહિલા ઉમેદવારો છે તે જ અરજી કરી શકશે. ત્યાર પછી આગળ આપણે આ ભરતી માટેની જે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું છે તેની માહિતી મેળવી લઈએ. કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ અથવા સોશિયોલોજી અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યુટ્રિશન અથવા સોશિયલ વર્કમાં બેચલર્સ ડિગ્રી કે પછી માસ્ટર્સ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, નિયમ અનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી પણ જરૂરી છે અને તે અંગેનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતી ભાષા અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, આપણે વયમર્યાદામાં જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તથા 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો મિત્રો, આ વયમર્યાદામાં કેટેગરી વાઇઝ જે છૂટછાટ છે તે મળવાપાત્ર થશે તો તે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે અને જે છૂટછાટ મળવાપાત્ર છે તે અંગેનો જે જાહેરાતનો સ્ક્રીનશોટ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો આ પ્રમાણેની જે છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પગાર ધોરણ તથા અરજી ફીની. તો મિત્રો, પગારમાં જોઈએ તો મુખ્ય સેવિકામાં 31,340 પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે અને તે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે તથા નિયમ અનુસાર નિયત અન્ય લાભો છે તે પણ મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે અરજી ફીની વાત કરી લઈએ તો SC, ST, SEBC, EWS, એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક અને શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. પણ જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવેલી હશે તો તેવા ઉમેદવારોએ ₹100 પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે અને આ જે ફીનું પેમેન્ટ છે તે બે અલગ અલગ રીતે થઈ શકશે, જેમાં જે અરજી ફી છે તે SBI ઈપેના માધ્યમથી ઓનલાઈન અથવા તો જે ચલણના માધ્યમથી પોસ્ટ ઓફિસમાં જઈ અને રૂબરૂ ભરી શકાશે. ત્યારબાદ મિત્રો, આપણે પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈ લઈએ તો મુખ્ય સેવિકા વર્ગ 3 માટે
જનરલ અવરનેસ અને જનરલ નોલેજ જેનું ગુણભારાંક 35 માર્ક્સનું રહેશે અને તેનું પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી માધ્યમ રહેશે અને આ સમગ્ર પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણનો જે ગુણભાર છે તે 20 માર્ક્સનો રહેશે અને તેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે। આગળ અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં જોઈએ તો તેનો ગુણભાર પણ 20 માર્ક્સનો રહેશે અને તેનું માધ્યમ છે તે અંગ્રેજી રહેશે। આ ઉપરાંત મિત્રો જે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો પૂછવામાં આવશે જેનો ગુણભાર 75 માર્ક્સનો રહેશે અને તેનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે। તો આમ કુલ 35 + 20 + 20 + 75 એમ કુલ 150 માર્ક્સની આ પરીક્ષા રહેશે અને તેના માટેનો કુલ સમય 90 મિનિટનો આપવામાં આવશે। તો મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે તો તે મુદ્દા પણ આપણે જોઈ લઈએ। તો તેમાં જે અલગ અલગ 11 મુદ્દાઓ છે તેના પ્રશ્નોનો સમાવેશ થશે। તો આપણે જોઈએ કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે જેમાં ક્રમ નંબર 1 છે સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ કસોટીને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। આ ઉપરાંત મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ત્યારબાદ ક્રમ નંબર 3 છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ક્રમ નંબર 4 છે ભારત અને ગુજરાતની ભૂગોળ, ક્રમ નંબર 5 ઉપર છે સ્પોર્ટ્સ, જ્યારે ક્રમ નંબર 6 ઉપર છે ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ, ક્રમ નંબર 7 પર છે પંચાયતી રાજ, ક્રમ નંબર 8 પર છે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, ક્રમ નંબર 9 ઉપર છે ભારતીય અર્થતંત્ર અને આયોજન, ક્રમ નંબર 10 પર છે સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ક્રમ નંબર 11 પર છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો એટલે કે કરંટ અફેર્સ। તો આ પ્રમાણે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો જે સેક્શન છે તેમાં આવા અલગ અલગ 11 મુદ્દાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। આ ઉપરાંત મિત્રો આપણે નોંધ જોઈ લઈએ તો આ પ્રશ્નપત્રો છે તે હેતુલક્ષી પ્રકારના MCQ હશે જે બહુવિધ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિ જોઈ લઈએ તો OMRમાં ઉમેદવારે દર્શાવેલા પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે અને મંડળ દ્વારા ગુણાંકન પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે। તો માઇનસ પદ્ધતિ શું છે તે પણ આપણે જોઈ લઈએ તો તેમાં પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.33 ગુણ કાપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો પ્રત્યેક ખાલી છોડેલા જવાબ દીઠ પણ -0.33 ગુણ કાપવામાં આવશે અને એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હોય કે છેકછાક કરેલી હોય તો તેવા પ્રત્યેક જવાબ દીઠ પણ -0.33 ગુણ કાપવામાં આવશે। તો આ પ્રમાણે છે તે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈનો હશે। તો મિત્રો અહીંયા આપને જણાવવાનું કે તમારું પ્રશ્નપત્ર હશે તેમાં માત્ર 4 વિકલ્પો જ હશે ABCD, પણ જે તમને OMR શીટ આપવામાં આવશે તેમાં 5 ઓપ્શન હશે ABCD અને ઈ। તો આ ઈનો ઓપ્શન છે તે નોટ અટેમ્પ્ટનો રહેશે અને ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે અને આ ઈ એટલે કે નોટ અટેમ્પ્ટનો વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં। તો મિત્રો જો તમે કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો તમારે ઈ ઓપ્શન પસંદ કરી લેવાનો રહેશે અને તમે જે પ્રશ્નોનો ઈનો ઓપ્શન પસંદ કરેલ હશે તેટલા પ્રશ્નોનું તમારું નેગેટિવ માર્કિંગ નહીં થાય, તો આ ખાસ ધ્યાનમાં રાખવું। તો મિત્રો આમ ઉમેદવારે સાચા જવાબ દ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલા ક્રમ 1 થી 3 મુજબના જે માઇનસ થતા કુલ ગુણ બાદ કરી અને મળતા ગુણ એ ઉમેદવારને પ્રાપ્ત થતા કુલ ગુણ તરીકે માન્ય ઠરશે। તો આ પ્રમાણે કંઈક પરીક્ષાની પદ્ધતિ રહેશે। તો મિત્રો હવે આપણે ફોર્મ ક્યાં ભરવું તથા તેના વિશેની કેટલીક અગત્યની તારીખો પણ જોઈ લઈએ તો આ ભરતી અંગેનું ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ પર ભરી શકાશે અને ઓજસની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો કે ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ વેબસાઇટની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશું, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે સીધા ઓજસની વેબસાઇટ પર જઈ શકશો।
ફોર્મ ભરવાનો સમયગાળો જોઈ લઈએ તો અરજીનો સમયગાળો 30/3/2022 થી લઈ અને 15/4/2022 સુધીનો રાખવામાં આવેલ છે, એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે। તો આમ મિત્રો, જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 15/4/2022 જોવા મળી રહી છે, અને જે ચલણ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ છે તે પણ 15/4/2022 રાખવામાં આવેલી છે। અને જે લોકોને અરજી ફી ભરવાની થતી હોય તેઓને ફી ભરવા માટેની છેલ્લી તારીખ 19/4/2022 નક્કી કરવામાં આવેલી છે। તો આમ આ કેટલીક અગત્યની તારીખો છે, તો આ તારીખોને ધ્યાને લઈ અને તમને જે લાગુ પડતું હોય તે પ્રમાણે ફોર્મ ભરી, અને જો ફી ભરવાનું લાગુ પડતું હોય તો નિયત સમય મર્યાદામાં ફી ભરી દેવી, જેથી કરી અને તમારું અરજી ફોર્મ છે તે રિજેક્ટ ન થાય। આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।